पानी मसानी मेलड़ी भाई हूँ पाटीदार परिवार मधी आवशु पण फक्त पाटीदार परिवार नहीं तमाम समाज ना लोगों ने हूँ एक विनंती करवा मांगू छू के आ सत्यनी गाड़ी समाजनी इकन तमे तमारा सगा संबंधी ने कहेवानुं राखो के बीजा लोको आनंदपण में छेतराय नहीं माताजी नी गादी पर आवे अने बीजे के छेतराय नहीं तमाम समाज लोगों ने हूँ बात करू छू बीजू का सरस अहिया अन्नी किट चाले से गरीबों माटे तो ये भी प्रेरणा माताजी आपी छे तो ये बधाय मगज में ख्याल राखो बोलो अमृत बापाणी मसानी मेलड़ी मात की जय बोलो अमृत बापाणी मसानी मेलड़ी मात की जय हूँ डॉक्टर बनी गया पछी भी माताजी ना दर्शन करवा आऊ छू एटले बीजी जगह अंधविश्वास ने हूँ चालतो होय तेवू आपणे अहिया माताजी नी गादी में कशुं नहीं ना कोई पैसा रहे छे ना कशुं छे पोतानी मर्जी थी आवानुं माताजी नी मानता मन में राखी दर्शन करी जवाना અને હુકમ કરો માતાજી હા એવું કઈ બોલો તમે હુકમ કરો હા એવું કહું માતાજી હુકમ કરો હું તો કઈ દવા રાખી દઉં બીજું તો કઈ હું હું પેલા વિડિયો જોતો તો માતાજીનો એટલે આપણે ગરીબોને અન્નની કીટ ચાંદીથી આપવાની એટલે માં મેં મનોમન નક્કી કર્યું કે મારે કીટ આપવી છે અને પછી શું થયું બે રહ્યા છે પછી આપણે દીકરીઓનો તમારા તરફથી લગ્ન સમૂહ લગ્ન હતો માતાજી એટલે પછી મને એવું લાગ્યું કે દીકરીઓનું આવ્યું છે પેલા આપણે દીકરીઓનું હું કરું કોઈ મંદિરે એવું કર્યું હોય એવો પહેલો કિસ્સો મેં જોયો અને હું રોજ એક વાગ્યા સુધી મારો વિડીયો જોઉં છું હવે મારી વાત હવે કોઈ કેવું કહેતું હોય કે આવું કરાય સગાસંબંધી કોઈ ભુવા જોડે 40-50 હજાર બગાડી ના આવે છે તો તમે આજથી જ તમારા સગા સંબંધી કયો કે ભાઈ ગાદી જવું હોય તો અમૃત બાપાણી મસાણી મેલી ના કયો જ જવાય એ સુપ્રીમ કોર્ટ છે માતાજીની ગાદી એ એટલે હું પટેલ પરિવારમાંથી આવું છું હું વેપારી છું મારો બાપો ડોક્ટર છે પણ વિડીયો એક વાગ્યા સુધી જોઈએ છે કોઈ સગા સંબંધીને તમે સામેથી કહી દો કે ભાઈ કોઈ આવી દેવદુખ હોય તો માતાજીના આશીર્વાદ માતાજીનું આખ્યાન જબરજસ્ત છે કે તમે ભૂલા પડતા હોય તો માતાજી તમને અહીં રસ્તો બતાવી છે એટલે સગા સંબંધી હોય તો એ તમે અત્યારથી પહેલા જોન કરી દો કઈ એમના પૈસા અવળા ના જાય માતાજી કેટલી સગવડ આપે છે આપણો આટલો હોલ છે જમવાનું પ્રસાદ માતાજી તરફથી કેટલી સગવડ આવે છે એટલે હું તો એવું કહું છું કે તમે આજે સંબંધીને કહી દો કે ભાઈ કોઈ બીજો ફરશો નહીં અને દેવ દુઃખ હોય તો જ માતાજી નકર માતાજી કહી છે કે ભાઈ કોઈ દુઃખ નહીં આટલી સરસ સીધે સીધો રસ્તો માતાજી બતાવી એટલે માતાજી અમે તો જેટલું નમીએ એટલું ઓછું હોય માતાજી ક્યાંય નહીં જોયું માતાજી આવી હું હમણાં બોલ્યો કે આવી જગ્યા આવી ગાદી અને આટલા સત્કર્મો કે આજે દીકરીઓનો સમૂહ લગ્ન ઇતિહાસમાં ગુજરાતમાં હું કહું કે આ માતાજી તરફથી મંદિર તરફથી પહેલી વાર જોયા એટલે દરેકને વિડીયો જોવો કે તમે અહીં રૂબરૂ આવો પણ તમે આ માતાજીના કાર્યો જોવો ગરીબની કીટો કે આપણે માતાજીના જે આપણા જે ઘરના છોકરા છે બધા કેવી કીટો વેચે ગરીબોના ઘરે એટલે મને ચાંદની ઈચ્છા હતી આ કીટની કે 11 કુટુંબને મારે 11 કીટ આપી છે 11 વસ્તુ રસોડાની પછી દીકરીઓના લગ્ન આવે એટલે મેં કહ્યું પહેલાં હું દીકરીઓના લગ્નમાં મારી જે શક્તિ છે એની ભક્તિ કરું પછી આ કીટ રહી જતી હતી ગરીબોની એટલે મારે પછી આજે હું લઈને આવ્યો એક વાત તો મારી વાત આવો હા બોલો હું કોઈ એકની નહીં પણ તારા સમાજને સંદેશો આ ચોક્કસમાં કે તારો સમાજ અત્યારે દુઃખ વાળો મારે કોઈ લોભ ને લાલચ નહીં જો લોભ ને લાલચ હો તો લગ્ન ના કર મારું નામ ચંદ્રિકાબેન મેયાત્રા છે એ માતાજીને માનતા માનેલી મારું જૂનું મકાન હતું મને આપતા નહોતા તો 24 કલાક નું થવા દીધી માતાજી અમદાવાદ થી બાપુનગર થી લાવું છું મારું નામ પટેલ મધુબેન છે મારી બેબી ને
જોબ મળી હતી એટલે એમને માનતા માની હતી કે મારી પહેલી સેલેરી કોઈ બી ગમે એટલે આવે હું માને અર્પણ કરી દીધી. અને પછી મારે મકાન વેચાઈ ગયું માની દયાથી, પછી માની દયાથી મારે માનતા હતી કે મારું બીજું મકાન મળી છે. અને માએ મને એટલું મસ્ત મકાન આપ્યું છે એની વાત જ ના થાય. છોકરો પાલન બધો અમારા ભાઈ નો છોકરો એને એડમિટ કર્યો દવાખાના ઓક્સિજન કે આઈસીયુ. ભાઈ બોમ્બે થી આવેલા છે, જેમના ઘરે થી પાલનપુર રહેતા હતા અને એમના દીકરાને તબિયત ખૂબ બગડી ગઈ હતી. માતાજીના મનોમન એમને ગર્ભો માનતા રાખી હતી અને આ અઠવાડિયાની અંદર એમને ઘણું એવું સારું થઈ ગયું છે. કે જે ભાઈ 18 બાટલા એમને ચડેલા હતા, તો આ એમનો શ્રદ્ધા અને વિશ્વાસ તમે જોઈ શકો છો. બડો શ્રી અમૃત બાપાની મસાણી મેળડી માતાની જય. જોરથી બોલ. ગામ મલિન્દ્રાથી મારું નામ રાજેન્દ્રભાઈ મણિભાઈ પટેલ છે અને અહીંયા આગળ જમણવાર માટે 15,000 રૂપિયા હું આપું છું અને યથાશક્તિ પ્રમાણે હું આપું છું.